આજે છે ને ઉલ્લુ બનવાની વાત કરીશ કે માણસ ઉલ્લુ કેવી રીતના બની શકે છે. મેરેજ કરીને વાત નથી કરતો, તમે લોકો દરેક વસ્તુને મેરેજમાં ના લઈ જાઓ. ઉલ્લુ બનવાની વાત કરું છું કે કદાચ 10-12 વર્ષ પહેલાંની વાત હશે, 12 વર્ષ કરતાં વધારે વર્ષ પહેલાં છે. તો હું તે વખતે જોબ કરતો હતો ને થોડું મારું સ્ટાઇપન્ડ આવ્યું હતું ને થોડા પૈસા ભેગા થયા હતા. તો એક મારો ફ્રેન્ડ હતો, એ ડૉક્ટર જ હતો, તો એણે કીધું કે એક જગ્યાએ પૈસા નાખીશું ને તો ડબલ થશે, અથવા આટલા વ્યાજ આપે છે રોજનું 1% વ્યાજ, એટલે 3 મહિનામાં પૈસા ડબલ. મેં સારું કંઈ વાંધો નહીં, તો મેં થોડા પૈસા નાખ્યા. એ વખતે 20,000 રૂપિયા નાખ્યા હતા, એ વખતે 20,000 અત્યારના કદાચ ગણીએ તો 80,000 કે 1 લાખ રૂપિયા જેવા થઈ શકે. એ વખતે પૈસાની કિંમત ઓછી હતી, તો 20,000 રૂપિયા મેં નાખ્યા કે ચલો. તો મહિનો થયો ને પછી એણે મને એ વ્યાજ પ્રમાણે કંઈ પૈસા પાછા આપ્યા, 5-6 હજાર રૂપિયા એવું આપ્યું. ને એ સાચી વસ્તુ છે અને સારું થાય છે, મને ખૂબ બધી કારો લોચા જ છે, પણ મને થયું કે 20,000માં ટ્રાય કરી જોઈએ આપણે, કે બહુ વાંધો નહીં. અને મેં પછી બીજાને 20,000 રૂપિયા આપ્યા, એટલે કે 40,000 રૂપિયા જેવા, અને જે આવ્યા હતા ને એ પણ મેં પાછા કીધા કે તું પાછા નાખી દે, અને નાખી દીધા. અને પછી તો રાહ જોઈ 10 દિવસ, 20 દિવસ, 2 મહિના, 3 મહિના, રોજ નવું બહાનું કે આજે આમ છે ને તેમ છે ને. અને કંપનીનું નામ કંઈ વે ટુ લાઈફ કેવું કે હતું, અને પછી નેટ ઉપર એની સાઇટ પણ હતી. અને પછી ધીમે ધીમે મને ખબર પડી ગઈ કે પેલા છોકરાના પોતાના પૈસા ગયા હતા, અને એ જે ચેનલમાંથી આગળથી આવ્યો હતો એના પૈસા પણ ગયા હતા, અને મારા પૈસા તો ગયા જ હતા. હવે કરવાનું શું? પછી મેં મળ્યો, ટ્રાય કર્યું, પછી કરતાં કરતાં ખબર પડી કે આનું કશું થાય એવું નથી. પછી મેં પૈસાનું ભૂલી ગયો. અને આ જે આખી ઘટના છે ને, ત્યારે એક મારો ફ્રેન્ડ હતો એ જોડે આવ્યો હતો મારી જોડે પૈસા આપવા માટે, તો મને કહેતો કે તું ના ભરીશ ના ભરીશ. આપણે તો એવું કે થોડા જોખમ લેવા જીવનમાં બહુ ચિંતા નહીં, લિમિટેડ જોખમ હોય તો વાંધો ના આવે. તો એ જોખમ મેં લીધું હતું, તો એણે મને ના પાડી દીધી. તો મેં કીધું કે નહીં વાંધો આવે. પછી એણે મને પૂછ્યું કે શું તારા પૈસા ગયા? તો મેં કહ્યું ના, પૈસા પાછા આવી ગયા. હવે આપણે મૂર્ખા બન્યા હોય આખા ગામને ક્યાં કહેવા જઈએ? પણ પછી પૈસા મારા આવ્યા નહીં. ને ભાઈ છાપામાં તો ઘણી બધી આવી સ્કીમ ને બધું આવે છે કે આના પૈસા આટલા ગયા તેટલા ગયા, પણ આમાંથી શીખી ગયો કે લાઈફમાં છે ને કોઈ પણ લાલચમાં ક્યારે આવવું નહીં, કોઈ ગમે તેટલું બતાવે ને, કારણ કે એ શક્ય જ નથી કે તમને વધારે પડતી વસ્તુ મળી જાય અને કોઈ વસ્તુ મફતમાં આવી જાય. અને સામાન્ય કોમન સેન્સ તમે યુઝ કરો. એ વખતે મેં પેલા ભાઈનો પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ આજે 1% તો રોજનું મને આપે છે, 2 દિવસના 1% હતા કદાચ, મતલબ કે 4 મહિનામાં તો પૈસા ડબલ, તો અંબાણી છે ટાટા બિરલા બધા પૈસા નાખી દે મને એમાં, અને પછી નાખીને કઈ કર્યા વગર એ લોકોની સંપત્તિ ડબલ થઈ જાય 6 મહિનામાં, અને 2 વર્ષ કરે તો ક્યાં ના ક્યાં પહોંચી જાય. પછી બીજો કોઈ બિઝનેસ એવો છે નહીં કે દર 4 મહિને તમારી પ્રોપર્ટી ડબલ થતી જાય. તો મને કહે કે આમાં એવું છે કે બહુ મોટા જહાજ હોય અને ઓઇલનું મોટું કામ ચાલતું હોય, એમાં બ્લેકના પૈસા જોઈએ એવું બધું હોય, એટલા માટે એ લોકોના પૈસા ના લઈ શકે. આપણા જે પૈસા છે ને એ પૈસા યુઝ કરે લોકો, અને એ યુઝ કરીને એ લોકોનો બિઝનેસ ચાલતો હોય, એટલે એ લોકોને પ્રોફિટ થતો હોય, એટલે આપણને આવી રીતના પૈસા આપે. મેં કીધું સારું જે હોય, એટલે આપણે તો નાખ્યા હતા. એટલે અનુભવ પરથી મને ખબર પડી કે ગમે તે થાય, કોઈ પણ ડબલ પૈસાની સ્કીમ હોય, વધારે પડતું વ્યાજ આપે, અથવા કોઈ વધારે પડતા પ્રલોભનો આપે લગ્ન કરવા માટે, તમને આ કરી દઈશ તે કરી દઈશ, તો માનવું નહીં. એટલે સમજી લો કે જેટલી લાલચ છે ને એ લાલચમાં ક્યારેય ફસાવું નહીં. તમને ત્યારે ને ત્યારે કંઈ આપવું તો ઠીક છે, નહીં તો પછી કેટલા લોકો એમ કે આ મારું કામ થઈ જાય તેના પહેલાં પૈસા આપો પછી હું તમારું કામ કરી દઈશ, એમાં પણ બહુ માનવું નહીં. ક્યારેક પૈસા આપવા પડે આપણે શું કહેવાય એડવાન્સ, પણ જરૂરી નથી કે બધી જગ્યાએ પૈસા આપવા. એટલે તમે એક નિયમ બનાવી દેવાનો કે આ બધામાં ફસાવું નહીં. આમ તો બધા મોટાભાગના લોકો આ શીખી ગયા હશે, અને પણ હું એક વખત મૂર્ખો બનીને શીખ્યો, એટલે આ ડબલ પૈસાનું ખાસ ધ્યાન રાખવું. અને બીજું અત્યારે ઓનલાઈન લાઈનનો પણ એટલા પ્રશ્નો ચાલી રહ્યા છે, એટલે ગમે તે થાય ને તમારો ઓટીપી કે બધું એકદમ આપવું નહીં. તમે જે જુઓ છો ને એ પણ બધું ખોટું હોય, કારણ કેવું હોય છે ખબર છે કે જેવું જેટલા પોલીસ હોશિયાર થયા હતા, જેટલી સિક્યુરિટી હોશિયાર થયા હતા, આપણે હોશિયાર થઈએ ને એવી રીતે ચોર પણ હોશિયાર થાય. જે ફ્રોડ કરવાવાળા લોકો છે ને એ પણ હોશિયાર થાય, અને એ લોકો વિચારે કે આપણે કેવી રીતે સારી રીતે કામ કરી શકીએ. કારણ કે જેમ તમને ખબર હશે કે મોબાઈલ ફોન કેવા ટેકનોલોજીવાળા સારા સારા આવવા માંડે, પહેલાં સામાન્ય ફોનમાં કેમેરો તો હોય જ નહીં, અત્યારે બધી જ ફેસિલિટી આવે છે. એવી રીતના ચોર પણ બધી ફેસિલિટી પેદા કરે કે રીતના ઉલ્લુ બનાવીશું શું કરીશું. નાખી ગેમ છે, મગજ નહીં છે, તમારા મગજમાં તમને ઉલ્લુ બનાવીને પૈસા કઢાવી લે. કેટલા લોકોને મગજ વગેરે કઢાવી લે છે, અને જબરદસ્ત આઈડિયા બધા કરતા હોય છે. એટલે એક તો બહુ જ બધું બેલેન્સ છે ને એક બેંકમાં રાખો નહીં, અને શક્ય હોય તો એવી રીતના FD કેવી રીતના ફિક્સ કરી દો કે જે સેવિંગ એકાઉન્ટ કે કરંટ એકાઉન્ટમાં એટલા બધા પૈસા ના હોય, જેથી
તેનું નેટ બેન્કિંગ ચાલતું કે ફ્રોડ થઈ શકે તો વધારે સારું. નાની મોટી એમાઉન્ટ જાય તો તમને વાંધો ના હોય, એટલી એમાઉન્ટ હોય તો વાંધો નહીં. અને એના માટે એક બીજો નવો વિડીયો બનાવીશ કે કેવી રીતના ઉલ્લુ બને છે. પણ અત્યારે વાત મેં કીધું હતું કે ઉલ્લુ બનવા માટે ધ્યાન રાખવાનું કે લાલચ કોઈ પણ આપે, અને મોટાભાગે છોકરોને જ લાલચ આપવામાં આવે છે કે ભાઈ તારે લગ્ન કરીશ લગ્ન કરીશ, તું ભાઈ બધું કરવા દે અથવા ફિઝિકલ રિલેશન રાખવા દે. કેટલાક શબ્દો મારા એવા હોય છે કે જે યુઝ મારે ના બોલવા જોઈએ, પણ આવા શબ્દો બધા યુઝ કરતા હોય છે. એટલે હું તમારા જેવો જ માણસ છું, એટલે રૂટિન શબ્દો છે એટલે યુઝ કરું છું. અને એટલા કે ખરાબ છે ને, એને ખરાબ હોય તો મને કહેજો તો હું ડિલીટ કરી દઈશ. હા, એટલે એમ કહેતા હતા કે છોકરીઓને પણ આવી રીતે ઉલ્લુ બનાવવામાં આવે છે કે લગ્ન કરવા દે આમ કરવા દે, તો છોકરીએ વિચાર કરવો કે શું કરવું કે ના કરવું, કારણ કે છેલ્લે ઉલ્લુ જ બનવાની વાત આવે છે. એટલે બહુ તમે લગ્ન કરો પહેલાં કે લગ્ન કરી લેતો અત્યારે જ, પછી વાત બરાબર કે બે વર્ષ પછી લગ્ન, તો બે વર્ષ પછી વાત, બે વર્ષ પછીની વાત, બે વર્ષ પછી. પણ ઉલ્લુ બનીને કંઈ ના થાય, તમારી ઈચ્છા હોય તો કોઈ ચિંતા નહીં, જે કરવું તમે 50,000માં ખોઈ દો અથવા કોઈ વસ્તુ તમારી પાસે છે પણ ખોઈ દો. પણ તમને કોઈ ઉલ્લુ બનાવે ને લાલચથી, અને હું પોતાનો જ અનુભવ કહું કે મેં આ રીતના 50,000 રૂપિયાનો લોસ કર્યો અને હું શીખી ગયો. ત્યાં પછી તો મને કોઈ ખરેખર ક્યાંય તો કોઈમાં આવતો નથી ના. પછી એના પછી આ બધું નવું નવું આવે, પેલું મલ્ટી ચેનલ વાળું એકબીજાનું પેલું શું બનાવવાનું, MLP ભૂલી ગયો નામ, LML મલ્ટીનેશનલ નામ ભૂલી ગયું, પણ મલ્ટીનેશનલ ચેનલ કહે કે દરેક કંપનીઓનું નામ નથી આપવા. પછી મને કે તમે આમ કરી દઈશું તેમ કહ્યું, તમારે બીજા લોકોને બકરા શોધવાના, તો એમાં મોટાભાગે નહીં પડવાનું ચાલે કે એ ધંધો અત્યારે ફ્લોપ થઈ ગયો છે ઇન્ડિયામાં. જે લોકો કમાઈ લીધું નાનું મોટું એ કમાઈ લીધું, અને તમે જે બતાવે છે ને આટલા કમાય તેટલા કમાય, એવું ના હોય. ખરેખર રિયાલિટી કંઈ અલગ હોય. એટલે જે વસ્તુ દેખાય છે ને એને સાચી ક્યારે માનવી નહીં, કારણ કે એ તમને દેખાડવામાં આવે છે. જે વસ્તુ તમને દેખાડવામાં આવે છે એને સાચી માનવી નહીં, કારણ કે તમને માટે એને પ્રી પ્લાન કરેલો હોય છે બધી જ વાતનો. એટલે બસ ચલો મૂકું છું, બાય બાય.